અમદાવાદમાં હનુમાન કેમ્પના મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ્પ હનુમાન મંદિરના દ્વારા સપ્ટેમ્બર માસમાં નહીં ખુલે, કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. મંદિર ખોલવા માટે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો અને જે વિરોધ કરવામાં આવ્યો છે તેને ટ્રસ્ટી અયોગ્ય ગણાવી રહ્યા છે. માહિતી આપશે સંવાદદાતા દીપિકા. દીપિકા, આજે જ વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા. મંદિર ખુલવામાં આવે તેવી માંગ કરવામાં આવી, વિરોધ દર્શાવવામાં આવ્યો, પરંતુ હવે ટ્રસ્ટ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ મહિનામાં નહીં ખુલે મંદિર. બિલકુલ વિધાતા, શાહીબાગ વિસ્તારની અંદર પણ કોરોના વાયરસના કેસ છે, તેની સાથે શાહીબાગ વિસ્તારમાં આવેલું મહાલક્ષ્મી મંદિર અને સ્વામિનારાયણ મંદિર તેમાં પણ કોરોના વાયરસના કેસ, સંતો અને પૂજારી પણ કોરોના વાયરસ સંક્રમિત થયા છે. આ અંગે જે કેમ્પ હનુમાનના પ્રેસિડેન્ટ છે પાર્થિભાઈ અત્યારે તેમની સાથે વાતચીત થઈ છે અને તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં હજુ પણ મંદિર નહીં ખુલે, જ્યારે આર્મી કન્ટોનમેન્ટ દ્વારા કમાન્ડર જો માહિતી આપશે અને કમાન્ડર આદેશ આપશે તો 2-3 દિવસમાં મંદિર ખોલી દેવામાં આવશે. આ અંગે ખાસ કરીને આજે સવારે ભક્તો અને તેની સાથે મંદિરના ઘણા બધા લોકો છે, સંકળાયેલા લોકો કે જે સેવાર્થી છે તેમના પણ વિરોધ આવ્યો હતો અને આ નિર્ણય પણ જે પ્રેસિડેન્ટ છે તેમણે મહત્વનો ખુલાસો કર્યો છે કે આ કોઈ પણ પ્રકારનો વિવાદ નથી, માત્ર ને માત્ર કોરોના વાયરસનું સંક્રમણ છે અને આ સંક્રમણ વધે નહીં અને કોઈ પણ વ્યક્તિ સંક્રમિત ન થાય તે માટે આ બધા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે, તેથી જ મંદિર ખુલ્લું નથી, તેથી પણ ખુલશે નહીં. બિલકુલ દીપિકા, સાથે સાથે ટ્રસ્ટ તરફથી નારાજગી પણ દર્શાવવામાં આવી છે, જે વિરોધ થયો છે તેને અયોગ્ય ગણાવવામાં આવે છે. શું કહ્યું છે ટ્રસ્ટ તરફથી, શું કહેવામાં આવ્યું છે? બિલકુલ, જે નારાજગી દર્શાવવામાં આવી છે વિધાતા, તેમજ એક પ્રેસિડેન્ટ સાથે વાતચીત તેમણે જણાવ્યું કે સિક્યોરિટી ગાર્ડે કહ્યું છે કે અમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે. વાસ્તવિકતા એ છે કે સિક્યોરિટી જે હોય છે તેનો જે સિક્યોરિટીનો પીરિયડ હોય છે તે પીરિયડ હતો, એટલે કે એજન્સી બદલાવાનો સમય હતો અને કોઈ પણ એજન્સી છે તે હાયર કરીને ત્યારબાદ આ નિર્ણય લેવાતા હોય છે. સિક્યોરિટી બદલાવવામાં આવી તો એજન્સી બદલાવવામાં આવી છે, ન કોઈ સિક્યોરિટી પર્સનને કાઢવામાં આવ્યા છે. આ પહેલી વાતનો ખુલાસો. બીજી વાતનો ખુલાસો એ કરવામાં આવ્યો છે કે પૂજારી સાથે જે માથાકૂટથી કોઈ પણ પ્રકારનો ધક્કો માર્યો કે પછી માથાકૂટ થઈ તેવો કોઈ પણ પ્રકારની વાત થઈ નથી. તેમણે એ જણાવ્યું કે પૂજારી છે આરતી કરવી, મંદિરમાં ઘંટ વગાડવો, આ બધા નિયમોને પાલન કરવા માટે ક્યાંક ક્યાંક વિચાર કરી રહ્યા હતા. તે અંતર્ગત આપણે વાત કરી હતી કે અન્ય મંદિરોમાં આ પ્રકારે થાય છે, આરતી થાય છે, પૂજારી કરી શકે છે, ઘંટ કોઈ પણ વગાડી શકે છે, તો અમે શા માટે નહીં, તે વાતને લઈને વિવાદ થયો. પરંતુ તેમાં આવા ધક્કો મારવાની કે આવી કોઈ વાત થઈ એટલે આખા મામલાને તેમણે અયોગ્ય ઠેરવ્યો છે. દીપિકા, આભાર આ માહિતી બદલ.